સરકારના કૃષિ બિલને કોંગ્રેસ દ્વારા કાળો કાયદો ગણાવ્યો છે, જેના વિરોધમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા આજરોજ વર્ચ્યુઅલ જનાક્રોશ રેલીનું સમગ્ર ગુજરાત રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન ગુજરાત ખાતે પણ કુલ 30 જેટલા વોર્ડમાં શહેર કોંગ્રેસે વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કર્યું હતું. સુરતમાં પાટીદાર વિસ્તારમાં આવેલા સુરત કોંગ્રેસ કાર્યાલય ખાતે કરાયેલ વર્ચ્યુઅલ બેઠકની અંદર શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકા સહિત કોંગી કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ચ્યુઅલ બેઠકનો મૂળ હેતુ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા કૃષિ બિલનો વિરોધ હતો. આ અંગે બાબુ રાયકાએ જણાવ્યું હતું કે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી સમગ્ર રાજ્યમાં વર્ચ્યુઅલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. બહાર રેલી કાઢવી શક્ય નથી, જેથી રાજ્યમાં અલગ અલગ વોર્ડમાં વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરી સરકારના કાયદા સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જ્યાં સુરત ખાતે 30 વોર્ડમાં વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરી કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી બિલનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસ તરફથી આજે જનાક્રોશ રેલીનું વર્ચ્યુઅલ રેલીનું આજે આયોજન કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ તરફથી 12 ઝોનમાં આ કાર્યક્રમને અમે પ્રસારિત કર્યા છીએ. 12 ઝોન પ્રમાણે 30 વોર્ડના જે પણ આગેવાન કાર્યકરો હોય એમનો અહીંયા આ કાર્યક્રમમાં ભાગ લેશે. જન આક્રોશ રેલીના આયોજનનું હેતુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો એટલો કે અત્યારે કોરોનાના સમયે જ્યારે રેલી માટેના આયોજન કરવાનું જ્યારે રિસ્ટ્રિક્શન હોય, પ્રતિબંધ હોય, ત્યારે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ચ્યુઅલ રેલી પાછળનો હેતુ ગુજરાતમાં અને એનડીએ સરકાર, કેન્દ્ર સરકારના જે જુદા જુદા કાયદાઓ હાલમાં પ્રસારિત કર્યા છે એ કાયદાઓ ગેરકાયદેસર રીતે કર્યા છે, લોકશાહીનો ઉલ્લંઘન કરીને કર્યા છે, ખેડૂતોનો કાળો કાયદો, ત્યાર પછી ગુજરાતમાં જે પણ જે કાયદાઓ જુદા જુદા રૂપે લાવવામાં આવ્યા છે એમાં કોંગ્રેસનો વિરોધ હોવા છતાં પણ લોકશાહીનું ખૂન કરીને બહુમતીના જોરે એમણે બહુમતીના જોરે આ કાયદાઓ પસાર કર્યા છે અને લોકોને ઉજાગર કરવાના છે. કોરોનામાં જે રીતે લોકોને લોકડાઉનમાં જે રીતે નોટબંધીમાં જે રીતે લોકો હેરાન થયા છે, લોકડાઉન ઓછી લાવીને જે રીતે લોકો પરેશાન થયા અને લોકોને બેરોજગાર કર્યા અને અત્યારે સુરત જેવા શહેરમાં પણ તે 40 કરોડ કૌભાંડ જે ચાલી રહ્યું છે, જે 800 થઈ ગયા છે, એ 800માં કંઈક તો તથ્ય હશે. કારણ કે ખીચડી કરી કૌભાંડ જે મોટા પ્રમાણમાં જે લોકોમાં આપણે ઉજાગર કરવાનું છે. થેન્ક યુ વેરી મચ. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.